ધ રીજન બીટા પેરાડોક્સ એટલે કે ખરાબ પરિસ્થિતિ વોસ્ટ આઉટકમ કે પીડાદાયક પરિણામ ક્યારેક આપણા માટે ફાયદાકારક હોય છે ધારો કે આપણે 1 કિલોમીટર દૂર જવાનું છે તો કદાચ આપણે ચાલીને જતા રહેવાનું નક્કી કરીએ પણ જો આપણે અઢી 3 કિલોમીટર દૂર જવાનું હોય તો આપણે બાઇક ઓટો કે કારમાં જવાનું પસંદ કરશું પરિણામે લાંબુ અંતર હોવા છતાં ત્યાં આપણે વહેલા પહોંચશું બસ આ જ છે ધ રીજન બીટા પેરાડોક્સ સામાન્ય પરિસ્થિતિ કરતા ખરાબ પરિસ્થિતિ ક્યારેક એટલા માટે વધારે સારી હોય છે કારણ કે એ પરિસ્થિતિ આપણને કોઈ એક્શન લેવા માટે પ્રેરે છે એક એવી વર્સ સિચ્યુએશન જેમાંથી બહાર નીકળવા માટે આપણે મજબૂર અને સક્રિય થઈ જઈએ છીએ આ વિરોધાભાસ એટલા માટે છે કારણ કે જો એ પરિસ્થિતિ વધારે બગડી ન હોત અને સામાન્ય રહી હોત તો એ કમ્ફર્ટેબલ પીડા સાથે આપણે અનુકૂલન સાધી લીધું હોત સમાધાન કરીને મન મનાવીને કે જતું કરીને પણ આપણે એ પરિસ્થિતિમાં સ્થાયી થઈ ગયા હોત પણ સદભાગ્યે કોઈ ખરાબ પરિણામ દુર્ઘટના કે ઇન્સિડન્ટને કારણે આપણે એમાંથી બહાર નીકળવાની હિંમત કરી શક્યા આપણા જીવનમાં આ દરેક જગ્યાએ લાગુ પડે છે ધારો કે આપણે કોઈ નોકરી છોડી દેવી છે પણ એ સ્થળ પર એટલી બધી તકલીફો પણ નથી કે નોકરી છોડવાનું મન થાય એટ ધ સેમ ટાઈમ એ નોકરી કરવામાં આપણને બહુ મજા પણ નથી આવતી તો જ્યાં સુધી એ નોકરી છોડવાનું કોઈ સબળ કે મોટું કારણ નથી મળતું ત્યાં સુધી આપણે સમાધાન કરીને પણ એ નોકરી ચાલુ રિલેશનશીપમાં એ વ્યક્તિ આપણા માટે અયોગ્ય છે એવું જાણવા છતાં ક્યારેક આપણે એ રિલેશનશીપમાંથી બહાર નથી નીકળી શકતા કારણ કે આપણે હજુ વ સિચ્યુએશનમાં મુકાયા નથી હોતા તો સારા અને ખરાબ વચ્ચેની આ

એ અવસ્થામાં આપણે કેટલાક એવા હિંમતભર્યા નિર્ણયો લઈ શકીએ છીએ જે રૂટીનલી આપણે ક્યારે નથી લઈ શકતા જસ્ટ રિમેમ્બર ધેટ ગુડ ઇઝ ધ એનિમી ઓફ ગ્રેટ જ્યાં સુધી કોઈ પરિસ્થિતિ વોસ્ટ નથી થતી ત્યાં સુધી એ ક્યારેય બેસ્ટ નથી થઈ શકતી